नमस्कार, अमारी विशेष रजूआत साथे हूं छु संजीवनी। गुजरात में स्मार्ट सिटी प्लान करवामां आवी रही छे। सरकार स्मार्ट सिटी ने ट्राफिक मामले सुसंचालित बनावा मथी रही छे, जेना माटे ट्राफिक उल्लंघनकर्ताओ पर अनुशासननो सकंजो कसवा राज्य मार्ग अने वाहन मंत्रालय सक्रिय बन्यू छे। तेना ज भागरूपे मंत्रालय द्वारा ट्राफिक नियमना उल्लंघन सामे रहेली दंडनी जोगवाईमां नाणाकीय वधारो झीक्यो छे। सरकार माने छे कि आ रीते वाहन चालको आर्थिक दंडनी बीके अनुशासन रहेशे। पण सवाल ए उठे छे कि शुं दंडनी रकममां वधारो ए ट्राफिक अनुशासन माटेनो छेल्लो विकल्प छे? वाहन चालकोने सतर्कताना पाठ भणावती गुजरात ट्राफिक पोलीसनी ब्रिगेड पोते केटली सज्ज छे? दररोज वाहन लईने रस्ता पर निकळता आपणे पोते ट्राफिक नियमना पालन अंगे केटला अनुग्रही छीए? साथे ज ट्राफिक पोलीस विभागमां रहेला भ्रष्टाचारना दूषण सामे आपणे पोते केटला जागृत छीए? आ तमाम सवालोना जवाब शोधीशुं आजनी अमारी विशेष रजूआतमां, जेनुं नाम छे फाइन कितना अच्छा है। ट्राफिक नियमनो भंग हवे आपने आर्थिक रीते वधु नड़तर रूप बनशे। राज्य वाहन व्यवहार निगम द्वारा ट्राफिक कायदाना भंग सामे दंडनी जोगवाईओना रकममां वधारो झीकवामां आव्यो छे। ट्राफिक नियमोमां अनुशासन माटे राज्य वाहन व्यवहार मंत्रालये कड़क वलण अपनाव्यु छे। ट्राफिक विभाग द्वारा हवे ट्राफिकना नियम भंग बदल वसूलाता दंडमां वधारो झींकायो छे। नवा दंडनी जोगवाई 15 फेब्रुआरीथी अमली बनावामां आवशे। के आरटीओना गुनाओ એટલે વાહનો દંડની જે જોગવાઈ હતી એ બધા દંડની રૂપિયાની કિંમત વધારવી એ નિર્ણય કરવામાં આવ્યો છે। અને મેક્સિમમ આમાં નિયમ એવો છે કે કેન્દ્ર સરકારને જે ગાઈડલાઈન છે એથી વધારે દંડ ન કરી શકાય, પણ મેક્સિમમ જે મહત્તમ છે એ અમે આવરી લીધી છે। રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રોડ સેફટી મુદ્દે બેઠક મળી। આ બેઠકમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા મામલે વિચાર વિમર્શ હાથ ધરાયા અને અંતે આકરા વલણ પણ અપનાવવા પડે તો પણ પાછી પાની ન કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યા। કોર્ટમાં જે અત્યારે હાઈકોર્ટમાં મેટર ચાલે છે, એક પ્રદૂષણ અને બીજું બાળકો જે રિક્ષામાં લઈ જવામાં આવે છે, એના માટે પણ આજે વિચાર કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને જૂના 15 વર્ષ જૂના વાહનો એના ફિટનેસ ચેક કરવામાં આવશે, નવા રજીસ્ટ્રેશન એ પ્રકારે ન થાય અને રિન્યુઅલ ન થાય। પીયુસી સેન્ટર એ જેટલા ચાલી રહ્યા છે બધાને ચેક કરવા આરટીઓ દ્વારા એ પણ આજે નિર્ણય કરવામાં આવ્યો છે। જો વાહન ચાલક 10 કરતા વધુ ગુના કરે તો તેનું લાયસન્સ રદ કરવું। અમદાવાદ, ગાંધીનગર સહિતના 8 મહાનગરપાલિકાઓમાં આગામી 4 માસમાં ઈ ચલણથી દંડ વસૂલવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે। 8 મહાનગરપાલિકાઓ એટલે કે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને જામનગર, એમાં અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ કે ટ્રાફિક સિગ્નલો એ વધુ વ્યવસ્થિત બનાવવા, મોટી સંખ્યામાં કેમેરાઓ લાગે, ઈ ચલનિંગના મશીનો એ ટ્રાફિક પોલીસ અને આરટીઓના હાથમાં જ હોય, કે એકથી વધુ વખત 5, 7, 10 વખત જો ગુના થયા એક વાહન ચાલકે જ તો એનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવું ભવિષ્યમાં, અને વાહનો જપ્ત કરવા ત્યાં સુધીની પણ કાર્યવાહી એ આવનારા દિવસોમાં કરવામાં આવે। સરકારની જોગવાઈઓ અને કડક બનાવાયેલા નિયમો કેટલા કારગર નીવડે છે તે તો જોવું રહ્યું। હિતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે ઘણા સમયથી તેઓ પર લાલ આંખ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે નિયમોનું ભંગ છે તે છડે ચોક થતું જ આવ્યું છે। ત્યારે વડોદરાવાસીઓનું આ નવા નિયમ અંગે શું કહેવું છે તે સાંભળીએ। દંડ વધશે તો ભી કોઈ ફરક તો નહીં પડે, પણ પોલીસ વાળાની હેરાનગતિ બહુ જ હેરાનગતિ છે એમ પોલીસની, કે ચાલુ બાઈક અમુક વાર પકડી લે છે, એ કરે છે, લાયસન્સ લઈ લે છે, પછી પૈસા પડાવે છે, પૈસા લીધા વગર લાયસન્સ નથી હાલતા, એ રીતે હેરાનગતિ બહુ જ કરે છે। 2 દિવસ પહેલા જ મારા સાથે આ ઘટના બનેલી છે,
હવે 100 રૂપિયાનો દંડ હતો, પીયુસી નથી, આમ હાલમાં છે મારા પાસે. અને મેં કીધું કે 100 રૂપિયા ના લઈશ, તું 50 રૂપિયા લઈ લે. તો એ 50 રૂપિયામાં માની ગયો. ઠીક છે, હવે તમે કહો છો કે 100ની જગ્યાએ 150, બરાબર છે. હવે 150 કોઈ આપવાનું છે નહીં, તો કરપ્શન ઉલટું વધવાનું જ છે, કોઈ ઓછું થવાનું છે નહીં. તો એના માટે તમે જે કાયદેસર પગલાં લેવા જોઈએ એ લઈ શકો છો પછી, પણ એ કરપ્શન તો થમવાનું નથી. રાઈટ, ના ના, આમનામ જ ચા પાણી ના. એ લોકો શું કહેતા, ચા પાણી ના આપીને નીકળી જાય, સીધી વસ્તુ છે. આમાંથી જો અઠવાડિયું જેવું તમને દેખાશે કે ના વ્યવસ્થિત છે, પછી તમને જે નોર્મલ જે દેખાય છે ટ્રાફિક સેમ એવો રહેવાનો છે. દંડ વધાર્યો છે એ વસ્તુ બરાબર સરકારની ઇસ્યુની વાત છે, પણ સાથે સાથે પબ્લિકની અવેરનેસ પણ જરૂરી છે એની અંદર, કે જેમ કે મોબાઈલ ચલાવે છે, સિગારેટ પીવી, વાતો કરવી ડ્રાઇવિંગ વખતે, જ્યાં સુધી લોકોમાં અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આ વસ્તુનું અસરકારક નહીં નીવડે, એવો મારો ખુદનો ઓપિનિયન છે આની અંદર. અને વધારે જે ટ્રાફિક નિયમનું સંચાલન એટલે જે પાલન કરે છે એ પણ જો સ્ટ્રીક્ટ થાય, કારણ કે એમાં શું છે કે બપોરના સમયમાં ટ્રાફિક નથી હોતી, પોલીસ નથી હોતી ઘણી જગ્યાએ, એવું જોવા મળે છે. એ લોકો એ સિગ્નલ એ વખતે જતા રહે છે. શું એ જે સ્ટ્રીક થવાની વાત છે એમાં જો સરકાર શ્રી વ્યવસ્થિત રીતે ટ્રાફિક નિયમનું આયોજન કરે, પોલીસ રેગ્યુલરલી જે સવારની ડ્યુટી છે એ પ્રમાણે જો કરે તો કંઈક અંશે એની અંદર રાહત મળી શકે છે. એને અમે સ્વીકારીએ છીએ, જેથી કરીને જે લોકો શોખ ખાતર કે રૂબાબ બતાવવા માટે જે ટ્રાફિકનો ભંગ કરે છે એ લોકો માટે આ દંડ હોવો જોઈએ. અગર કોઈ ઇમરજન્સી માટે આવું કોઈ કરતો હોય તો એ સ્વેચ્છાએ પે કરશે, પણ જે શોખ ખાતર ટ્રાફિકને નુકસાન કરે છે અને ટ્રાફિક તોડે છે જેના કારણે એક્સિડન્ટ થાય છે તે માટે જે લોકો માટે મોટો દંડ હોવો જોઈએ. તો વાહન મંત્રાલય દ્વારા ટ્રાફિક નિયમના ઉલ્લંઘન માટે રહેલી દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય જે વધારો ઝીકાયો છે તેમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જે જનતા છે તેઓ પર જે બર્ડન છે આર્થિક રીતે તે પણ પડશે તેમાં પણ કોઈ બેમત નથી, પરંતુ આ જે નિયમ છે તે નિયમ લાવવાની જે ફરજ પડી છે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતિ નથી ટ્રાફિક નિયમને લઈને, તેના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે. ઘણા વખતથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું આવ્યું છે, ટ્રાફિક પોલીસ હોય કે પછી ટ્રાફિક નિયમો હોય, કોઈને પણ ન ગણકારતી જ્યારે સામાન્ય જનતા અવારનવાર અકસ્માતોનો ભોગ બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સીધી જવાબદારી થતી હોય છે ટ્રાફિકના જે જવાનો હોય છે તેઓની, પરંતુ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા જાગે અને ફરી એકવાર ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી લે તેના માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. હવે જે નવો નિયમ છે તેમાં 100 રૂપિયાની દંડની જોગવાઈને વધારીને 500 થી 1000 રૂપિયા કરવામાં આવી છે. હવે આ નવો નિયમ કેટલો કારગત નીવડે છે તે જોવું રહ્યું. તો સિક્કાની બીજી બાજુ પણ છે, ગુજરાતમાં ફક્ત આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, દેશના કોઈ પણ રાજ્યમાં 500 રૂપિયા દંડની જોગવાઈ નથી, તો શા કારણે ગુજરાતમાં આ પ્રકારનો દંડ વસૂલવામાં આવ્યો છે? શું ખરેખર દંડ વસૂલવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે કે કેમ, તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો વાહન મંત્રાલય દ્વારા ટ્રાફિક નિયમના ઉલ્લંઘન સામે રહેલી દંડની જોગવાઈમાં નાણાકીય વધારો ઝીકાયો છે. સરકાર માને છે કે આ રીતે વાહન ચાલકો આર્થિક દંડની બીકે અનુશાસનમાં રહેશે અને આ જ અનુશાસનને કારણે ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આ તમામ સવાલોના આપણે જવાબ મેળવવાના છે. આપણી સાથે આજે ચર્ચામાં ઉપસ્થિત છે જેએન બારેવરિયા, રોડ સેફ્ટી એક્સપર્ટ છે. જશુભાઈ, સ્વાગત આપનું ચર્ચામાં. સૌથી પહેલા તો જશુભાઈ, આજે જે નિયમ સામે આવ્યો છે, વાહન મંત્રાલય દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે કે તોડશે તેને 100 રૂપિયાના બદલે 500 થી 1000 રૂપિયા દંડ ભરવો પડશે, આ નિયમ યોગ્ય કે અયોગ્ય? એક તો આપણે પહેલા જે વાત ધ્યાન ઉપર લાવું કે જે દંડનું શેડ્યુલ છે એ 2002ની અંદર જે અમલમાં હતું એને 13 વર્ષ સુધી કોઈ પણ જાતના સુધારા વધારા કર્યા વગર ચલાવવામાં આવેલું છે. અને ખરેખર જ્યારે જે સમયાંતરે જેમ જેમ ગુનાઓ ટ્રાફિકના વધવા માંડ્યા ત્યારે પણ એને દંડનો તે વખતે સુધારો કરી એને ઇમ્પોઝ કરવાની જરૂરિયાત હતી, તેમ છતાં પણ અત્યારે હવે ભલે મોડા મોડા પણ જાગ્યા છીએ. તો આ જે દંડ છે એમાં દંડ એટલો કંઈ વધારો હું નથી માનતો કે જે 2002ની સરખામણીએ 13 વર્ષ પછી આપણે ગણતરી કરીએ
तो 100 रुपयानी जगह 300 अथवा 400 अथवा 500 रुपया दंड है। आज आपने एक एक्जाम्पल आपो कि हेलमेट न पहेरवानो दंड 100 रुपया है, ट्राफिक पुलिस फक्त 50 रुपया दंड लई सके। 50 रुपया आज की मोंघवारी में तुम जुओ तो 50 रुपया कोई दंड ना कोई महत्व रहते नहीं। अने तमे जोशो तो रोड पर अंदर कोई लोग 50 रुपया दंड भरवा माटे भरीने जता रहे से, कोई एने माटे हेलमेट पहेरो नहीं पण दरकार नहीं ले। आप जेने कही रहा छो के एटलो बधो भाव वधारो नथी, सामान्य जे पब्लिक होय छे जे खरेखर मिडिल क्लास लोको होय छे, 100 रुपया नो वधारो जे अत्यारे 100 रुपया नी जे दंड करवामां आवतो हतो तेने लईने हवे 500 થી 1000 रुपया करवामां आवशे, एटले सीधी रीते एक मिडिल क्लास लोको ने तो 400 થી 900 રૂપિયાનો વધારો થયો ને। આ રાજ્ય સરકારનો કોઈ વેરો તો નથી હોવાનું ત્યાં સુધી। તમે જો ટ્રાફિક ના નિયમ નો ભંગ કરો તો ભરવાનો છે, ન કરો તો એના માટે કોઈ તકલીફ નથી। એટલે આપણે જેને કહીએ કે સ્વાભાવિક કે પેટ્રોલ ભાવ વધે, ડીઝલ ના ભાવ વધે, લોકો પર જે આર્થિક બોજો આવે જુદી વસ્તુ છે, પણ આમાં કોઈ દંડ એ કે બોજો નથી નાખવામાં આવેલો। જો સ્વૈચ્છિક રીતે ટ્રાફિક ના નિયમ નું પાલન કરે વાહન ચાલક તો એને કોઈ એના માટે ભરવાનું કોઈ બર્ડન રહેતું નથી। નો ડાઉટ ટ્રાફિક ના જે દંડ નો અત્યારે જે નિયમ ભંગ નો જે દંડ વધારવામાં આવ્યો છે, અત્યારે સ્વાભાવિક રીતે લાગે કે ભાઈ 1 થી 5 ગણો કરી નાખ્યો અથવા 2 ગણો 3 ગણો કરવામાં આવ્યો છે આઈટમ વાઇઝ જોઈએ તો। પણ એના કરતા જો ટ્રાફિક અવેરનેસ આવશે અને લોકો જો સેલ્ફ ડિસિપ્લિન રાખશે અને વાહન ચલાવતી વખતે ટ્રાફિક ના નિયમ નું પાલન કરશે તો દંડ ભરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી। એટલે એના માટે કોઈ દંડ નું બર્ડન છે વાહન ચાલક માથે એવું નથી। ચોક્કસ આ વિષય પર વાત કરવા આપણી સાથે વડોદરાથી પણ એક મહાનુભાવ જોડાઈ ગયા છે, ટ્રાફિક એક્સપર્ટ છે સત્યનભાઈ ગુલબાકર, તેઓ સાથે વાત કરીએ। સત્યનભાઈ આપનું પણ વીટીવી માં સ્વાગત કરું છું। સૌથી પહેલા પણ આપની પ્રતિક્રિયા જાણીશું કે જે 100 રૂપિયાથી દંડ ને વધારીને 500 થી 1000 રૂપિયા કરવામાં આવ્યો છે, આપની દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો આ નિર્ણય યોગ્ય કે અયોગ્ય? હું રાજ્ય સરકારને અભિનંદન આપીશ કે એમણે આ બોલ્ડ સ્ટેપ લેવાનો જે નિર્ધાર કર્યો છે। 7420 લોકો ગુજરાતમાં રોડ એક્સિડન્ટમાં ગુજરી જાય છે, જેમ બારાવડિયા સાહેબે ખૂબ જ વેલિડ પોઈન્ટ લીધો કે આ પેનલ્ટી અગેન્સ્ટ ફાઇનાન્શિયલ પેનલ્ટી છે। જો લોકો હેલ્મેટ પહેરશે, જો લોકો વાહનોના ટ્રાફિકોના નિયમનું પાલન કરશે તો એમને 500 રૂપિયા ભરવાના જ નથી। જે લોકો ઉલ્લંઘન કરે છે એ લોકો 50 રૂપિયાની જે રકમ છે એને ખૂબ જ નજીવી છે, અને લોકોના પ્રાણ બચાવવા માટે જે પ્રયત્ન ગુજરાત સરકારે કર્યા છે એને હું અભિનંદન આપું છું। આપને પાસેથી જાણવા માંગીશ છું જસુભાઈ કે જે રીતે અત્યારે થોડી વાર પહેલા મેં વાત કરી કે ગુજરાત રાજ્યમાં જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, 100 રૂપિયા વધારીને સીધા 500-1000 રૂપિયા, અન્ય કોઈ રાજ્યમાં આટલો બધો દંડ નથી, તો ગુજરાતમાં કેમ નહીં? આજે ટેક્સનું જે શેડ્યુલ છે ખાસ કરીને દંડ માટેનું, એ રાજ્ય સરકારને દરેક રાજ્ય સરકારને પોતપોતાની અલગ સત્તા સોંપાયેલી છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળ પોતે પોતાના રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને, પોતાના વાહનોની ટ્રાફિકની સિચ્યુએશનને ધ્યાનમાં લઈ અને મોટર વ્હીકલ એક્ટમાં જે મેક્ઝિમમ જે આપેલું છે એની મર્યાદામાં રહીને આજે કમ્પોઝિશન છે તો દંડની રકમ વધારી શકે છે। એટલે એવું બને કે કદાચ મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધારે હશે અથવા ઓછો પણ હોઈ શકે, પણ આંધ્રમાં જો એના કરતા જુદું જ છે, આંધ્રમાં ઘણો આના કરતા વધારે છે, એવું નથી કે ગુજરાતનો વધારે છે અને બીજા રાજ્યોમાં ઓછો છે। દરેક રાજ્ય પોતાની પોલિસી નક્કી કરવાનો છે ટ્રાફિકના નિયમનો ભંગ બદલ કેટલો દંડ લેવો એના માટે। આજે ટ્રાફિક નિયમન જે વિભાગ છે, ટ્રાફિક કંટ્રોલ વિભાગ, તમને એવું લાગે છે કે એ લોકો પોતે એટલા સક્રિય છે, તેઓ પોતાની જવાબદારી સરખી નિભાવી શકે છે? કારણ કે હું એટલા માટે કહી રહી છું કે ટ્રાફિક ના કંટ્રોલિંગ માટે 24 કલાકની મોનિટરિંગની પણ વાત થઈ હતી, જે 4 રસ્તે અવારનવાર અકસ્માતો થતા આવે છે ત્યાં સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવશે, ત્યાં મોનિટરિંગ 24 કલાક કરવામાં આવશે, પરંતુ અત્યારે પણ જોવા જાઓ તો ત્યાં 24 કલાક કોઈ પણ પ્રકારના ટ્રાફિક પોલીસ નથી જોતા। પણ આપણે જે અત્યારે વાત કરીએ છીએ કે ટ્રાફિક અવેરનેસ માટેની, 4 રસ્તા ઉપર આપણે જે રાતના જોઈએ, ધારો કે સિગ્નલ બંધ હશે તો પણ આપણે અંદર જો ટ્રાફિક પોલીસ વાળાની એક એક્ઝામ્પલ આપું, જ્યારે ટ્રાફિક પોલીસ નથી હોતો દિવસનો ટાઈમ હોય કે રાતનો ટાઈમ, આપણે આપણામાં કેટલી સ્વયં શિસ્ત છે કે આપણે ગ્રીન કલર ન થાય ત્યાં સુધી આપણે વાહન ઉભી રાખીએ, પોલીસ હશે તો ઉભું રાખવાનું, પોલીસ નહીં હોય તો આપણે એને ટ્રાફિક નિયમનો ભંગ કરીને આપણે નીકળવાનું, અને આફ્ટર ઓલ તો હેરેસમેન્ટ કોને છે, પોતાને છે, એમાં કે બીજા કોઈ પોલીસને કે થર્ડ પાર્ટીને કોઈને જ રાહદારી નથી। હવે આજે આપણે એમ કહીએ કે 24 કલાક માટે અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ જ હોય અને આપણે એનું નિયમ પાલન કરવું એ કંઈ જરૂરી નથી। જો ટ્રાફિક આપણામાં સેલ્ફ અવેરનેસ અને શિસ્ત હશે, ડિસિપ્લિન હશે, તો આપણે પણ એનો નિયમનું પાલન કરશું। આપણે એક બીજું તમને ઘણી રીતે આપણે વાતો કરતા હોઈએ ફોરેનની અંદર, ખાસ કરીને જે વિકસિત દેશો છે, યુરોપિયન કન્ટ્રી છે અથવા અમેરિકા છે, અને આપણે કહીએ કે ટ્રાફિકમાં ત્યાં બહુ નિયમનું પાલન કરે છે, બહુ સારી રીતે રેગ્યુલેશન ચાલે છે,
તો એનો આપણે સારા ગુણગાન ગયો નથી, પણ આપણી જાતને આપણે નીચી બતાવીએ છીએ. કેમ એ લોકો કરી શકે, આપણામાંથી શું ખામી છે ન થઈ શકે? એટલે આ એક મોટો એક પ્રશ્ન છે અને આમાંથી બોધપાઠ લેવાનો છે. આ એક જે દંડ છે, ચલો એ કોઈ આવક કે એક સુધારણા માટેનો પ્રયાસ હોય છે. આ વિષય પર પણ વાત કરીશું. આપે જે એક મુદ્દો ઉઠાવ્યો એ વાતથી હું એટલા માટે સહમત કરું છું કે દરેક લોકોએ પોતાનામાં જાગૃત થવાની જરૂર છે. કોઈ પર આપણે આક્ષેપો કરતા હોઈએ છીએ, પરંતુ ત્યાર પહેલા આપણે જો એ નિયમોને અનુસરીશું તો સ્વાભાવિક રીતે આપોઆપ એ જે નિયમો છે તેનું પાલન થતું જશે એવું પણ કહી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમને પાળવા માટે જે જાગૃતિ લોકોમાં આવી જોઈએ તેવા અભિયાન ચલાવવા જોઈએ. તે અભિયાનને સાઈડ પર મૂકીને દંડ વસૂલવાની જે વાત છે તેની પર વધારે ભાર મૂકવામાં આવે છે. એનું શું કારણ, એ વિષય પર ચર્ચાને યથાવત રાખીશું બ્રેક બાદ. તો વાહન મંત્રાલય દ્વારા જે નવું અનુશાસન લાવવામાં આવ્યું છે, આ અનુશાસન કેટલું કારગત નીવડે છે, દંડ વસૂલવાની જે વાત છે તે ખરેખર આ સમસ્યાનું સમાધાન છે કે કેમ, તેના વિશે પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. જશુભાઈ સ્ટુડિયોમાં છે અને સત્યનભાઈ વડોદરાથી જોડાઈ ગયા છે. સત્યનભાઈ, જશુભાઈનું જે કહેવું છે તેઓનું એ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ જે દંડ વસૂલવામાં આવે છે તે એટલા માટે વધાર પડતો કરવામાં આવી રહ્યો છે કે લોકો ટ્રાફિકના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે, ભંગ કરતા હોય છે. મારો સવાલ ક્યાંક ને ક્યાંક એ છે કે લોકોમાં જાગૃતિ જે આવવી જોઈએ તેના માટે જે અભિયાનો ચલાવવા જોઈએ તે અભિયાનો ક્યાંક ને ક્યાંક આ મંત્રાલય દ્વારા ઓછા ચલાવવામાં આવે છે, અને દંડ વસૂલવાની વાત હોય ત્યારે તરત અનુસરી દેવામાં આવી છે. આ કેટલું યોગ્ય જો બંને પાસા જોવામાં આવે તો? એક તારીખથી સાત તારીખ આ જે હમણાં જાન્યુઆરીમાં રોડ સેફ્ટી વીક ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવ્યો. ખૂબ જ અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ વિષયો ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિષયમાં લેવામાં આવ્યો છે. એની સાથે સાથે જે ટ્રાફિકનો જે વિષય છે, જેમ આપે જાગૃતિની વાત કરી, ટ્રાફિક એ ત્રણ ઈ પર ડિપેન્ડન્ટ વસ્તુ છે, એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન. એજ્યુકેશન ક્યાંક ને ક્યાંક એ એનજીઓ અને સંલગ્ન જે સંસ્થાઓ હોય છે એ કરતું હોય છે, એન્જિનિયરિંગ જે તેની મહાનગરપાલિકાઓ કરતી હોય છે, ને એન્ફોર્સમેન્ટ એ આરટીઓ અને ટ્રાફિક પોલીસ એ કરતા હોય છે. આ ત્રણે ત્રણનું સમન્વય જો વ્યવસ્થિત થાય, એમાં જે વધારો ઉમેરો કરી શકાય એવી વસ્તુમાં ઓટોમેશન, જે આપે ખૂબ વેલિડ પોઈન્ટ લીધો કે સીસીટીવી કેમેરા, ઓટોમેશન જે છે, આ ચારે ચાર વસ્તુનો જો સમન્વય થાય તો ખૂબ જ કારગર ટ્રાફિક સિસ્ટમ ઉભી થઈ શકે આવનાર દિવસોમાં. એટલે આઈ એગ્રી ટુ યોર પોઈન્ટ કે જ્યાં ફક્ત દંડ નહીં પણ એજ્યુકેશન, અવેરનેસ અને એન્જિનિયરિંગ ત્રણે ત્રણનું સમન્વય થવું જોઈએ. એક જે આંકડા હું આપના માધ્યમથી દર્શક મિત્રોને આપવા માંગીશ એ છે કે ગુજરાતે ગયા વર્ષે 46 કરોડ રૂપિયાનો ટોટલ દંડ વસૂલ કર્યો ટ્રાફિક નિયમનની બાબતમાં. જે રીતના આજે ભાવ વધારો નક્કી થયો છે, જો એ અમલીકરણ થાય તો આવનાર દિવસોમાં એ લગભગ 70-75 કરોડ રૂપિયા સુધી જશે એવું મારું અનુમાન છે ટ્રાફિક ની બાબતના જાણકાર તરીકે. મારું રિક્વેસ્ટ આપના માધ્યમથી એ રહેશે કે આ જે 75 કરોડ રૂપિયા ભેગા થવાના છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ, એટલે જે 75 કરોડ છે એ ટ્રાફિકના વ્યવસ્થા સુનિયોજન માટે વપરાય એવું હું આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીશ અધિકારીશ્રીઓને. ઘણીવાર એવું થાય છે જશુભાઈ કે વાહન ચાલકોના હક માટેની ઓછી વાતો થાય છે અને વાહન ચાલકોની જવાબદારીઓ વધી જતી હોય તેવા કેટલાક નિયમો પણ સામે આવતા હોય છે, એવું શા કારણે? હક બાબતમાં આપ કઈ બાબતમાં ફોકસ કરી શકો છો કે જે હક એટલે કઈ બાબત? રોડ પર ચાલવા માટેનો અધિકાર છે. હું તમને ઉદાહરણ આપું. ધારો કે ટ્રાફિક, એક વાત એ છે, અત્યારે 100 થી વધારીને 500 રૂપિયા કરો, 1000 રૂપિયા કરો, 1500 કરો કે 2000 કરો, જ્યાં સુધી ટ્રાફિક કંટ્રોલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઓછો નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વાહન ચાલકોને કોઈ ફરક નથી પડવાનો, એ તમે ને હું બંને જાણીએ છીએ. જે રીતે મેમો ફાળવામાં આવે છે, 200 રૂપિયાની વાત થાય છે 50 રૂપિયા લઈને છોડી દેવામાં આવે છે, આ પ્રકારનું જ્યાં સુધી ભ્રષ્ટાચાર અત્યારે આપણા ગુજરાતમાં હશે ત્યાં સુધી ગમે તેવા નિયમો બનાવો, કોઈ ટ્રાફિક સમસ્યા હલ નથી થવાની કે કોઈ પણ વાહન ચાલકોને ફરક નથી પડવાનો, આ દિશામાં હું વાત કરી રહી છું. પણ આપણે એક હું એક ધ્યાનમાં દોરું કે ફક્ત ભ્રષ્ટાચાર વધશે, ટ્રાફિકના નિયમનો ભંગ કરશે અને દંડનો મેમો નહીં બનાવે એની પાસે પૈસા લઈ લેશે, તો આ બીજ આપણે એક પકડી રાખીશું અને ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને જો દંડ નહીં વધારીએ તો એક તો ટ્રાફિક, જે ટ્રાફિકનો જે છે સંચાલન એ કરવું મુશ્કેલ થઈ જશે. આજને આપણે કહું કે ગુજરાતની અંદર દર દિવસે એટલે 24 કલાકની અંદર 23 થી 24 ફેટલ એક્સિડન્ટ થાય છે અને ભારત વર્લ્ડની અંદર સૌથી વધારે જો હાઈએસ્ટ ફેટલ એક્સિડન્ટ થતા હોય તો 1,50,000 દર વર્ષે ફેટલ એક્સિડન્ટ થાય છે.
आज फेटल एक्सिडेंट थाय छे आपने एक बीजा कोई नाना रायोट थाय अथवा बीजा कोई थता होय एना माटे आखी कमिटी निमवामां आवती के एना रीजन शोधवामां आवतो कया कारण थी आवा कांड थे अथवा तो आवा जे रायोट बनता होय छे तो आज नॉर्मली जे रोजना 24 माणसो गुजरी जता होय छे फेटल एक्सिडेंट अकाल अकस्मात में मृत्यु पामता होय छे एना माटे आपणे कोई पण प्रकारनी एवी संवेदनशीलता रही नथी वहीवटी तंत्र में रही वाहन चालकों में रही वाहन जे एक्सिडेंट थयेलो डेड बॉडी पड़ी छे तो वाहन कंटीन्यू चालता होय छे तो भ्रष्टाचार वधशे अने एने कारणे आपणे दंडनी वधारो अने लोकोने गैरशिस्त रीते चालवा देवा ए बराबर नथी हा भ्रष्टाचार बाबतनो होय छे एने आपणे मूळमां जवुं जोईए अने एने कई रीते अटकाववो जोईए तो सीसीटीवी कैमरा जारे आवे छे हवे हमणां तो मारे जे एडिशनल सीपी साहेब साथे वात थई के ए लोको कैमरा साथे पोलीसने राखवाना छे तमे शुं कम्युनिकेशन वात करे छे तमारी साथे त्यां सुधीनी टेक्नोलॉजीनो जारे उपयोग करवानो आवतो होय छे तो आपणे જોવાનું રહ્યું કે એ બાબતમાં જેટલી ટ્રાન્સપરન્સી આવે એ વહીવટી તંત્ર ગોઠવે મેન્ટેનન્સ ઘણીવાર નથી થતું જશુભાઈ કેમેરા લગાવવામાં આવે છે પરંતુ થોડા સમય પછી જ્યારે સીસીટીવી કેમેરા બંધ થઈ જાય છે તેના ધ્યાન કોઈ તરફ જતું નથી કેટલીકવાર એવું બને છે કે શહેરના કેટલા સિગ્નલ પણ મેઇન સિગ્નલ્સ પણ બંધ હાલતમાં જોવા મળે છે તેના તરફ પણ કોઈનું ધ્યાન નથી જતું એટલે આ બધી ઘણી બધા ફેક્ટર કામ કરે છે એ વાત સાથે હું સહમત છું આપની સાથે કે આપની પાસે હજી જે જે સત્યની જે વાત કરી કે 46 લાખ કે દંડની 67 લાખની 66 લાખની દંડની વાત કરીને 75 કરોડ રૂપિયા દંડ થશે સારી વાત છે તો આપણે અમારી સરકારને પણ એ જ કહેવું છે કે જે દંડની રકમ આવે છે સરકાર એને આવક તરીકે ઉપયોગ નહીં કરતા હવે એના જે ટ્રાફિકના સિગ્નલો છે એના રોડ સાઇનિજીસ છે એને ડેવલપમેન્ટ માટે છે એજ્યુકેશન માટે છે એ એમાં ખર્ચવા માટે ને એમાં હિસ્સો મહત્તમ આપે અને આપવું જોઈએ કારણ કે એ જે આવક આવી છે એ કોઈ ટેક્સ કે વેરા રૂપે નથી આવી પણ પેનલ્ટીના ભાગમાં આવી છે એને એમાં ઉપયોગ થઈ શકે અને સીસીટીવી કેમેરા છે ઇવન ટ્રાફિક સિગ્નલ ઉપર જે ઘડિયાળો જો મૂકવાને જો આવે તો લોકોને ખબર પડે કે મારે ક્રોસ કરતા પહેલા મારી પાસે આગળ કેટલો સમય છે ચલો આ ચર્ચા આપણે યથાવત રાખીશું એક બ્રેક માટે રોકાઈએ છે અને બ્રેક બાદ વાત કરીશું કે આ જે અનુશાસનની વાત ચાલી રહી છે એ ખરેખર જ્યાં સુધી લોકોમાં પોતે આપ જાગૃતિ નહીં આવે શિસ્ત પોતે જાતે લોકો નહીં શીખે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નિયમો રાજ્ય સરકાર લાવશે તો એ નિયમો જ બનીને રહી જશે અને જે રીતે લોકોનું માનવું છે કે નિયમો તો હોય છે તોડવા માટે એ જ ધારણાથી એ જ વિચારસરણીથી લોકો આ નિયમોનો સડેચોક ઉલ્લંઘન કરતા જ રહેશે આ વિષય પર વાત યથાવત રાખીશું બ્રેક બાદ વેલકમ બેક ચર્ચાનો દોર યથાવત રાખે સીધા જોડાઈએ ફરી એકવાર સત્યનભાઈ પાસે સત્યનભાઈ જે રીતે બ્રેકમાં જતા પહેલા જ મેં વાત કરી કે અગાઉ પણ સરકાર ઘણી બધી સ્કીમ્સ લાવી ચૂકી છે આ પ્રકારના ટ્રાફિકના જે નિયમો તૂટતા હોય છે તેને કંટ્રોલમાં લાવવા માટે વળી એક નવો નિયમ આવી ગયો છે આ નિયમથી ખરેખર સમસ્યાનું સમાધાન થશે શું લોકો શીખશે ખરા આ નિયમ જે આવ્યો છે એ 2002 પછી રિવિઝન આવ્યું છે જેમ જીએન બારાવડિયા સાહેબે કીધું પણ જેમ હું આપને પહેલા પણ કીધું કે હવે દંડ વધવાને લીધે અમારું એસ્ટિમેશન 75 કરોડ રૂપિયા સુધી ગુજરાત સરકાર પહોંચશે તો આ 75 કરોડનું જો અલોકેશન વ્યવસ્થિત ટ્રાફિક માટે થાય જે સૌથી અગત્યની વસ્તુ છે માર્ગ સલામતી માટે એ છે બ્લેક સ્પોટ મેનેજમેન્ટ જ્યાં વારે ઘડી અકસ્માત થતા હોય ત્યાં બ્લેક સ્પોટ એને કહેવામાં આવે વડોદરામાં 96 અને પૂરા ગુજરાતભરમાં 521 બ્લેક સ્પોટ એવા છે કે જ્યાં જો મેનેજમેન્ટ થાય તો આવનાર દિવસોમાં લોકો જે પ્રાણઘાતક અકસ્માતો થઈ રહ્યા છે એનાથી બચી શકે એટલે આવા અલગ અલગ પેરામીટર્સને આપણે સાથે લઈને જો ચાલીએ તો અસર લાંબા ગાળે 100% દેખાશે એવું મારું વ્યક્તિગત રીતથી માનવું છે ચોક્કસ જશુભાઈ આપને પૂછવા માંગીશું કે જે રીતે ગુજરાતમાં અકસ્માતોનો રેશિયો ખૂબ વધી રહ્યો છે વધતી જતી વસ્તી એના માટે જવાબદાર છે વધુ પડતું ટ્રાફિક જવાબદાર છે અને ટ્રાફિક માટે જે લોકોમાં સેન્સ નથી હોતી તે પણ ક્યાંક ને ક્યાંક આ અકસ્માતોમાં જવાબદાર થતી હોય છે શું સ્ટેટસ છે આનું જે વાહનોની અકસ્માતની સંખ્યા વધી છે એક તો લોકોની જે વેલ્થ જેને કહીને ફિનાન્શિયલ પોઝિશન સારી થવા માંડી એટલે એક કુટુંબની અંદર પહેલા એક વાહન હતું એને બદલે અત્યારે એક કરતા વધારે વાહન એમાં ખાસ કરીને મોટા શહેરી વિસ્તારમાં તો ગાડીઓ પણ પોતાને ત્યાં વધારે વધી ગઈ છે એને કારણે પણ જે ટ્રાફિક માટેના જે સમસ્યાઓ ઘણી બધી રોજબરોજની ઊભી થવા માંડી છે સાથે સાથે લોકોમાં ગેરશિસ્ત પણ વધી છે અને ઘણી વખતે આપણે જોઈએ છીએ મોંઘી કાર અથવા મોંઘા મોટરસાઇકલ લઈને જે રેકલેસ ડ્રાઇવિંગ કરતા હોય છે તો આવા બધાને કંટ્રોલિંગ માટે જે ફિનાન્શિયલ બોજ છે જે બોજકો અથવા તો જે દંડનો વધારો કરવામાં આવ્યો છે એ બાબત તો છે જ કંટ્રોલ કરવા માટેની પણ સાથે સાથે મારું એક બીજું સજેશન પણ છે સરકારશ્રીને કે આજે ટ્રાફિક રૂલ વાયોલેટિંગ કરતા હોય એને લિંક કરીને ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ જોડવામાં આવે
અને જો વારંવાર ભંગ કરતા હોય એને ઇન્સ્યોરન્સની જે પોલિસી છે વાહનની જે લેવામાં આવે છે એમાં પણ એને અંદર વધારો આપવો જોઈએ. તદુપરાંત જે વારંવાર જે ગુના કરતા હોય એને અટકાવવા માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એટલે વાહન ચાલકને વાહન ચલાવવા માટે ગેરલાયક ઠરાવવા માટેની પણ એક મોટર વ્હીકલમાં ઓલરેડી પ્રોવિઝન છે જ, તો એની ઇમ્પ્લિમેન્ટેશન પણ આરટીઓ ડિપાર્ટમેન્ટને કરવું જોઈએ. અને સાથે સાથે જે ટ્રાફિકમાં અવેરનેસ લાવવા માટેના જે શૈક્ષણિક કાર્યક્રમો છે તો એમાં પણ એનો ભાર આપવો જોઈએ. અને આપને કહું કે રાજ્ય સરકારમાં અત્યારે જે હાલમાં 10 વાહનો તો ટ્રાફિક અવેરનેસને લગતી જે ટીમ વાહન છે એ ચલાવવામાં આવે છે, અને જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ એ લોકો વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે, તો લોકો આનો પણ લાભ લઈ શકે છે. ચોક્કસ. જશુભાઈ અને સત્યનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપે ભાગ લીધો તે બદલ. સમયના અભાવના કારણે આપણે આ ચર્ચા અહીં અટકાવીએ. ફરી એકવાર આપ બંનેનો આભાર. દર્શક મિત્રો, આ ચર્ચા દરમિયાન જશુભાઈ એક સરસ મજાની વાત કરી કે આ જે નિયમ રાખવામાં આવ્યો છે કે કોઈ પણ ટ્રાફિકનું ઉલ્લંઘન કરશે, નિયમનું ઉલ્લંઘન કરશે, તો 100 થી વધારે હવે દંડ વસૂલાઈને 500 થી 1000 રૂપિયા થશે. પરંતુ આ કોઈ વેરો નથી કે તમારે ફરજિયાત ભરવો પડે. આ એક એવો દંડ છે જેનાથી તમે બચી પણ શકો છો, અને તેના માટે જવાબદાર તમે પોતે જ છો. સ્વજાગૃતિ લાવવાની જરૂર છે. આજે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર. ચડશે ચર્ચાની એ રણે, કોને પડશે અને કોને મળશે શિરપાઓ? ખબરની ખબર, બેખબરની પણ ખબર. વીટીવી વિશેષ રાત્રે 9:30 કલાકે. આપના મતથી બને છે સરકાર, છતાં આપના પ્રશ્નો છે પારાવાર. કોણ છે આના માટે જવાબદાર? ક્યાં છે નિર્ભર કારભાર? અમારી વિશેષ રજૂઆત સિવિલ નું પોસ્ટમોર્ટમ પાર્ટ 2. જીઓ વીટીવી નો પ્રજાલક્ષી કાર્યક્રમ જાગો સરકાર શુક્રવારે રાત્રે 8 કલાકે અને શનિવારે બપોરે 12 કલાકે જુઓ માત્ર વીટીવી ન્યૂઝ પર. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે.